નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધા? ફાઇન, ઓકે. હવે લાસ્ટ લેક્ચર ની અંદર ધોરણ 11 માં આપણે સદિશો નો બેઝિક કન્સેપ્ટ જોઈ ગયા હતા. ઓકે ને? હવે ત્યાર પછી નવો કન્સેપ્ટ જોઈએ, સદિશો ના સરવાળા અને બાદબાકી કઈ રીતે કરવા. તો સદિશો ના સરવાળા અને બાદબાકી માટે મુખ્યત્વે બે રીત છે. પહેલી રીત આવે છે ત્રિકોણની રીત, બીજી રીત આવે છે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. તો મુખ્યત્વે બે રીત છે, ત્રિકોણની રીત અને સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. આપણે હું તમને કહું, મારા બે સદિશ છે. ધારો કે સદિશ પહેલો એ, સદિશ બી. મારે આપેલ બંને સદિશ નો સરવાળો કરવો છે તો કેમ કરી શકાય? તો મિત્રો ધ્યાન આપજો પહેલા ખાસ. સૌપ્રથમ સદિશ એ ને દિશા બદલાયા વગર રાખો, એમને દિશા બદલાવતો નથી. હો, દિશા કઈ છે? એ જ દિશા છે. તો સદિશ એનું મૂલ્ય અને દિશા તે જ રાખી સદિશ બી, તો સદિશ બી ની પૂંછને, સદિશ બી ની પૂંછને સદિશ એ ના શીર્ષ પર ગોઠવવામાં આવે. મૂલ્ય દિશા બદલાવા જોઈએ નહીં. સદિશ બી એને મૂલ્ય અને દિશા બદલાવ્યા વગર સદિશ બી ની પૂંછને સદિશ એના શીર્ષ પર ગોઠવવામાં આવે તો સદિશ પી ના શીર્ષને સદિશ એની પૂંછ સાથે જોડતા સદિશ બી ના શીર્ષને સદિશ એની પૂંછ સાથે જોડતા જો મળતો સદિશ છે તો શું કહેવાશે? પરિણામી સદિશ, બંને સદિશોનો સરવાળો. ટૂંકમાં કહેવાય, પ્રથમ સદિશના હેડ ઉપર, પ્રથમ સદિશના હેડ ઉપર જો બીજા, જો પ્રથમ સદિશના હેડ ઉપર બીજા સદિશની ટેલ મૂકવામાં આવે, પૂંછ મૂકવામાં આવે તો અંતિમ સદિશના શીર્ષને, અંતિમ સદિશના શીર્ષને પ્રારંભિક સદિશની પૂંછ સાથે જોડવામાં આવે તો મળતો સદિશ એ પરિણામી સદિશ કહેવામાં આવે છે. તો પરિણામી સદિશની લંબાઈ, પરિણામી સદિશની લંબાઈ બંને સદિશોના મૂલ્યના સરવાળા જેટલું હોય. એટલે કયું મૂલ્ય? એના તીરની લંબાઈ. ક્લિયર? હું તમને બીજું કહું, ધારો કે આ એક્સ છે, આ એક વાય છે, તો શું કરવામાં આવે? પ્રથમ સદિશમાં એમને મૂકી દો, મૂલ્ય દિશા બદલાવ્યા વગર મૂકી દીધું. પ્રથમ સદિશના હેડ ઉપર બીજાની ટેલ, પ્રથમના હેડ ઉપર બીજાની ટેલ મૂકો, બીજું ટેલ મૂકી દો. તો પ્રથમના હેડ ઉપર બીજાની ટેલ, અંતિમનો હેડ પ્રારંભિકની ટેલ, તો જે મળતો જવાબ હશે એ શું કહેવાશે? પરિણામી સદિશ એ પ્લસ બી. મિત્રો આવી જ રીતે તમારે બાદબાકી કરવી હોય તો તમે બાદબાકી પણ તમે સરળતાથી કરી શકો. સાવ સિમ્પલ છે. હું કહું આ સદિશ એ છે, સદિશ એ છે, આ સદિશ બી છે. મારે શું જોઈએ છે? એ અને બી ની બાદબાકી જોઈએ છે. જો મારે એ અને બી ની બાદબાકી જોઈતી હોય તો શું કરવાનું? મારે એ અને બી ની બાદબાકી જોતી હોય તો આપણને ખબર છે બાદબાકી એ એક પ્રકારનો સરવાળો જ છે. કઈ રીતે? એ માઇનસ બી ને તમે લખી શકો એ પ્લસ કૌંસમાં માઇનસ બી. એનો મતલબ જો બી ની દિશા ઉલટાવી નાખવામાં આવે, બી ની દિશા ઉલટાવી નાખવામાં આવે અને દિશા ઉલટાવી જો મૂળ સદિશમાં ઉમેરવામાં આવે તો જવાબ કહેવાય આ બંને સદિશોની બાદબાકી છે. કઈ રીતે? આ સદિશ બી છે, આ સદિશ બી ની મારે દિશા ઉલટાવી નાખો તો આ શું કહેવાશે? માઇનસ બી કહેવાય. હા કે ના? મેં બી ની દિશા ઉલટાવી, શું જવાબ મળ્યો? માઇનસ બી. માઇનસ બી ને ક્યાં જવા દો? સદિશ એના સરવાળામાં. કઈ રીતે? આની જેમ જ નિયમ,
પેલો સદીશ એમને પ્રથમ સદીશના હેડ ઉપર બીજા સદીશની ટેલ મૂકી દે દિશા બદલાવ્યા વગર. આ શું કહેવાશે? માઇનસ બી. બંને સદીશોને અંતિમ સદીશના હેડને પ્રારંભિક સદીશની ટેલ સાથે જોડવામાં આવે તો મળતો સદીશ શું કહેવાશે? એ માઇનસ બી. ક્લિયર મિત્રો? બાદબાકી પણ સાવ સહેલી છે, જે તમે ત્રિકોણના નિયમની મદદથી શોધી શકો. બાદબાકી કરતી વખતે તમારે માત્ર એક જ વસ્તુ ધ્યાન રાખવાની, જેની બાદબાકી કરવી છે તેની પહેલા દિશા ઉલટાવી નાખો, દિશા ઉલટાવી પહેલામાં ઉમેરી દો. ક્લિયર? તો આ વાંચી થઈ ગઈ બે સદીશોનો સરવાળો અને બાદબાકી ત્રિકોણની રીતે. પરંતુ જો મારે બે કરતા વધારે સદીશો આપેલા હોય, તો બે કરતા વધારે સદીશો આપેલા હોય તેનો સરવાળો બાદબાકી કેમ કરી શકાય? અને જેમ જ પ્રથમ ધારો કે હું આપેલો સદીશ છે, પેલા અહીંથી લઈ લઈએ આપેલો, આ બીજો, આ ત્રીજો, આ ચોથો. તો મારે આપેલ ચારે ચાર સદીશનો જો ડાયરેક્ટ સરવાળો કરવો હોય તો કેમ કરી શકાય? પેલો સદીશ લઈ લઈએ, પેલાના હેડ ઉપર બીજાની ટેલ, મૂલ્ય અને દિશા બદલાવા જોઈએ નહીં. બીજાના હેડ ઉપર ત્રીજાની ટેલ, ત્રીજાની ટેલ, ત્રીજાના હેડ ઉપર ચોથાની ટેલ. અંતિમ સદીશના હેડને પ્રારંભિક સદીશ સાથે જોડી દો તો મળતો જવાબ પરિણામી સદીશ કહેવાય. ક્લિયર? હા કે ના? તો સાવ સિમ્પલ થિયરી છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો. હવે આના જેવી જ બીજી થિયરી આવી છે, થિયરી જે છે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. હું કહું આ સદીશ એ છે, આ સદીશ બી છે, મારે શું કરવું? બંનેનો સરવાળો કરવો છે. તો શું કરવાનું? સદીશ એ દોરો, પ્રથમ સદીશની ટેલ ઉપર બીજા સદીશની ટેલ, પ્રથમ સદીશની ટેલ ઉપર બીજા સદીશની ટેલ, દિશા બદલાવી જોઈએ નહીં. મૂકી હવે બંને સદીશોની શું કરીએ આપણે? ટેલ ભેગી કરી નાખી. જો બંને સદીશોની ટેલ પૂછડી જો ભેગી કરી દઈએ તો હવે બીને સમાંતર એના શીર્ષ ઉપર સદીશ દોરો. બીને સમાંતર એના શીર્ષ ઉપર સદીશ દોરો. ચલો એના શીર્ષ ઉપર બીને સમાંતર, એના શીર્ષ ઉપર બીને સમાંતર આ કહેવાય. પછી બીના શીર્ષ ઉપર એને સમાંતર સદીશ દોરો, બીના શીર્ષ ઉપર એને સમાંતર દોરો. આજે સમાંતર સદીશો દોરવામાં આવે છે તે બંને સદીશો જે બિંદુ પાસે છેદે છે એમાંથી પૂછ ઉપર સદીશ દોરવામાં આવે. જવાબ શું મળશે? બંને સદીશનો સરવાળો. તો આકાર કેવો બનશે? સમાંતર બાજુ ચતુષ્કોણ. તો સમાંતર બાજુ ચતુષ્કોણની રીત સમજવા માટે સૌપ્રથમ તમારે શું કરવાનું? પ્રથમ સદીશના ટેલ ઉપર, પ્રથમ સદીશના પૂંછડી ઉપર બીજો સદીશની પૂંછડી મૂકવામાં આવે. એનો મતલબ બંને સદીશોની પૂંછડી ભેગી કરવામાં આવે, મૂલ્ય દિશા બદલાવા જોઈએ નહીં. ત્યાર પછી પ્રથમ સદીશના હેડ ઉપર બીને સમાંતર સદીશ દોરો, બીના શીર્ષ ઉપર એને સમાંતર સદીશ દોરો. જે બિંદુ પાસે બંને સદીશો છેદે એમાંથી પૂંછડીમાંથી પસાર થતી એક રેખા દોરો, જે સદીશ કહેવાશે પરિણામી સદીશ r બરાબર a પ્લસ b. ક્લિયર? તો તમે સમાંતર બાજુ ચતુષ્કોણની રીતની મદદથી તમે બાદબાકી પણ કરી શકો છો મિત્રો. કઈ રીતે? જો આ a છે, આ b છે, મારે બે ની બાદબાકી કરવી હોય તો સિમ્પલ નિયમ, બી ની દિશા ઉલટાવી નાખો. આ શું કહેવાશે? માઇનસ બી. જો પેલો સદીશ એ દોરો, હવે એની પૂછ ઉપર બીજાની પૂછ, એની પૂછ ઉપર બીજાની પૂછ, એના શીર્ષ ઉપર બીને સમાંતર સદીશ દોરો,
બીના શીર્ષ ઉપર એને સમાંતર સદિશ દોરો. જે બિંદુ પાસે બંને શીર્ષો ભેગા થઈ છે ત્યાં સુધી જોડી દો બંને શીર્ષ અને બંને પૂછને જોડી દો તો કહેવાશે પરિણામી સદિશ બંનેની બાદબાકી એ માઇનસ બી. કેમ લખી શકાય? તો મિત્રો તમે ત્રિકોણની રીત અને ચતુષ્કોણની રીતની મદદથી તમે સરવાળો અને બાદબાકી કરી શકો છો, જે સૌ સહેલું છે. મિત્રો ખાસ ધ્યાન રાખજો, તમારે મેથડ શીખવાની છે. ક્લિયર? ત્યાર પછી આપણે એમાં એવા જોઈ ગયા હતા, લાસ્ટ ટાઈમ પણ જોઈ ગયા હતા, શૂન્ય સદિશ અને એકમ સદિશ પણ જોઈ ગયા હતા. આપણે લાસ્ટ ટાઈમ એની વાતચીત કરી ચૂકેલા છીએ, હવે કઈ પાછું કઈ રિપીટ કરતો નથી. હવે મારે શું કરવું છે? સદિશોનું વિભાજન. શું કરવું છે? મારે સદિશોનું વિભાજન કરવું છે. નેક્સ્ટ એરિયા ઉપર આવશે. હવે સદિશોનું વિભાજન, સદિશોનું વિભાજન ધ્યાન આપજો. ખાસ આ સદિશ એ છે. શું છે? સદિશ એ. આ એક સદિશ ધારો કે કયો છે? સ્મોલ એ છે. અને ધારો કે એક આ સદિશ છે એ બી છે. કુલ બે સદિશ થઈ ગયા આપણી પાસે, એ અને બી. મારે આપેલ સદિશ નું વિભાજન કરવું છે તો શું કરવાનું? તો મિત્રો યાદ રાખજો, ખાસ કોઈ પણ સદિશ ને વિભાજન કરતી વખતે તમારે એકમ સદિશો ને વાસ્તવિક સંખ્યા વડે ગુણવા પડે. અહીંયા કોઈ એકમ સદિશ કયા છે? એ અને બી. ધ્યાન આપી પેલા ખાસ. હવે ચલો દોરો. એ આ એ છે. મૂલ્ય ની દિશા બદલાતા નથી. મૂલ્ય ની દિશા બદલાતા એનું મૂલ્ય કેટલું છે? પાંચ. આપણે કેટલા હશે? પાંચ જ છે. તીરની લંબાઈ કેટલી છે? પાંચ. હવે ધ્યાન આપજો ખાસ. સદિશ એ ના પૂછને, સદિશ એ ની પૂછ પર સદિશ સ્મોલ એ, સદિશ સ્મોલ એ ની દિશામાં મૂકવામાં આવે. કોના વડે? વાસ્તવિક સંખ્યા લેમડા વડે ગુણવામાં આવે. વાસ્તવિક સંખ્યા લેમડા વડે ગુણવામાં આવે. જો સદિશ એ ને વાસ્તવિક સંખ્યા લેમડા વડે ગુણી એક રેખા દોરવામાં આવે. એવી રીતે સદિશ બી ની દિશામાં, સદિશ બી ની દિશામાં એના શીર્ષમાંથી જો કોઈ બીજી વાસ્તવિક સંખ્યા મ્યુ વડે ગુણી રેખા પસાર કરવા દેવામાં આવે તો જે બિંદુ પાસે બંને રેખા છેદે છે, નામ આપી દો, આ ઓ, આ પી, નામ આપી દો ક્યુ. તો મારે ઓપી ની લંબાઈ કેટલી મળશે? ઓપી બરાબર પહેલો સદિશ કયો હતો? ઓ ક્યુ. બીજો સદિશ કયો થઈ ગયો? પી ક્યુ. ક્લિયર? દિશા બદલાવી નાખી મારે. તો સદિશ એનું વિભાજન થયું, બે ટુકડા મળ્યા, એક ઓ ક્યુ ને બીજો ટુકડો કયો થઈ ગયો? પી ક્યુ. તો કહેવાશે સદિશ એ બરાબર લેમડા એ વત્તા મ્યુ બી, જ્યાં લેમડા અને મ્યુ શું બતાવે છે? વાસ્તવિક સંખ્યા. તો સદિશ એ ને વાસ્તવિક સંખ્યા લેમડા વડે ગુણી નાખીએ, સદિશ બી ને વાસ્તવિક સંખ્યા મ્યુ વડે ગુણી નાખીએ તો આપણને સદિશ એ નું વિભાજન મળશે. એક લેમડા એ, બીજું કયું છે? મ્યુ બી. ક્લિયર? તો અમે કર્યા સદિશોનું વિભાજન. પણ આવું સદિશોનું વિભાજન જો મારે લંબ યામાક્ષ પદ્ધતિ પર કરવું હોય તો સદિશોનું કોઈ પણ લંબ યામાક્ષ પદ્ધતિ પર વિભાજન કરવું બહુ અત્યંત સહેલું છે. કઈ રીતે? ધ્યાન આપજો મિત્રો ખાસ. હું તમને એમ કહું, આ યામાક્ષ પદ્ધતિ છે મારી, એક્સ અક્ષ અને વાય અક્ષ. આ સદિશ એ છે, સદિશ એ છે. સદિશ એ નો એક્સ અક્ષ સાથેનો ખૂણો કેટલા અંશનો છે? ધારો કે થીટા માપનો ખૂણો છે. મારે બે વિભાજન કરવા છે,
एक तो x अक्ष पर नो विभाजन और बीजू y अक्ष पर नो विभाजन। तो मित्रों खास पहला ध्यान आप जो तुम्हारे विभाजन करो होय सर्वप्रथम शो करशो अपने सदिश a ने x अक्ष पर लंब दोरिए, सदिश a ने y अक्ष पर लंब दोरिए, जे बिंदु पासे छेद है ए बिंदु थी उद्गम बिंदु नो अंतर कहेवाय, x अक्ष पर जो छेदता होय तो कहेवाय ax, y अक्ष पर छेदता होय तो शो कहेवाशे ay। मित्रों एक वस्तु याद रखो, मैं तुमने लास्ट टाइम में कीधी थी एकम सदिश की व्याख्या, सो होती एकम सदिश की व्याख्या कोई कौन सदिश ने ते सदिश वडे भागवामा आवे तो मलतो सदिश सो कहेवाशे एकम सदिश। એનો મતલબ કોઈ પણ સદિશ મને બતાવો હોય તો કોઈ પણ સદિશને બતાવવા માટે જે તે સદિશનું મૂલ્ય અને એકમ સદિશનો ગુણાકાર લેવો પડે, તો કોઈ પણ સદિશને બતાવવા માટે મારે કોઈ પણ સદિશનું મૂલ્ય અને તે સદિશના એકમ સદિશ સાથે ગુણાકાર કરવો પડે। મિત્રો યાદ રાખજો એકમ સદિશનું મૂલ્ય કેટલું હોય છે 1, તો x અક્ષ પરનો એકમ સદિશ શું કહેવાય i કેરેટ, y અક્ષ પરનો એકમ સદિશ કહેવાશે j કેરેટ, z અક્ષ પરનો એકમ સદિશ કહેવાશે k કેરેટ। બધાનું મૂલ્ય કેટલું હોય 1, તો x અક્ષ પરનો એકમ સદિશ i કેરેટ નામ આપવામાં આવે છે, y અક્ષ પરનો એકમ સદિશ નામ આપવામાં આવે છે j કેરેટ, અને z અક્ષ પરનો એકમ સદિશ નામ આપવામાં આવે છે k કેરેટ। તો x અક્ષ પરનો એકમ સદિશ કયો કહેવાશે i કેરેટ, y અક્ષ પરનો એકમ સદિશ કયો કહેવાશે j કેરેટ। તો મારે આ ઘટક લખો કેમ લખી શકાય, તો સદિશ a બરાબર ax વત્તા ay, સદિશ a બરાબર શું લખી શકાય ax વત્તા ay, પણ ax કેમ લખી શકાય ax i કેરેટ વત્તા ay j કેરેટ। તો આપણને બે ઘટક મળી ગયા, એક ax i કેરેટ ને બીજો ay j કેરેટ, x અક્ષ પરનો ઘટક ax, y અક્ષ પરનો ઘટક ay। સદિશના બે ટુક બે ભાગમાં વિભાજન થશે, એક ax ભાગ ને બીજો ay ભાગ। ક્લિયર? કોઈ પણ સદિશને બતાવવા માટેની બે રીત છે। પહેલી રીત મેં શું કીધું, એના ઘટક સ્વરૂપમાં ax, ay, az, અને બીજી રીત છે કોઈ પણ સદિશને બતાવવા માટે તે સદિશનું મૂલ્ય અને સાથે તમારે શું બતાવવું પડે ખૂણો બતાવવો પડે। તો કોઈ બે રીત છે બતાવવા માટેની, કોઈ પણ સદિશને બતાવવા માટેની બે રીત, પહેલી રીત તેના ઘટકના સ્વરૂપમાં, બીજી મૂલ્ય અને ખૂણા સ્વરૂપમાં। પહેલી રીત કઈ છે, કોઈ પણ સદિશને બતાવવા માટેની પહેલી રીત એના ઘટકોના સ્વરૂપમાં ax, ay સ્વરૂપ આવી ગયું। બીજી રીત એ આવે છે મૂલ્ય અને ખૂણા સ્વરૂપમાં, અને કહેવાય રેક્ટેન્ગ્યુલર ફોર્મ, આને કહેવાશે પોલાર ફોર્મ। તો બે ફોર્મ છે, આ રેક્ટેન્ગ્યુલર ફોર્મ છે અને છે પોલાર ફોર્મ, જે તમે કદાચ ઇન ફ્યુચર તમારા એન્જિનિયરિંગ કોલેજની અંદર કદાચ તમે અભ્યાસ કરી શકશો। ઓકે, હવે નામ આપી દઈએ, તો આકૃતિ પરથી નામ આપી દે, ચલો આ ઓ છે, આ પી છે, આ ક્યુ છે, ત્રિકોણ ઓ પી ક્યુ માં માપ ખૂણો પી બરાબર કેટલો અંશ કહેવાશે 90 અંશ। તો લખી શકાય પાયથાગોરસ પ્રમેય મુજબ બે બાજુઓના વર્ગોનો સરવાળો ઓપી સ્ક્વેર વત્તા પી ક્યુ સ્ક્વેર બરાબર ઓક્યુ સ્ક્વેર, આ કેટલા છે એ એક્સ સ્ક્વેર એ વાય સ્ક્વેર બરાબર એ સ્ક્વેર। જો વર્ગમૂળ કાઢવામાં આવે તો લખી શકાય મોડ ઓફ એ બરાબર વર્ગમૂળમાં। મિત્રો આ વસ્તુ યાદ રાખજો, ખાસ કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે તે સદિશોના ઘટકોના વર્ગોના સરવાળાનો વર્ગમૂળ, કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે તે સદિશોના, ધ્યાન આપજો ખાસ, કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે, કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે તે સદિશના ઘટકો કયા કયા એક્સ અને વાય એનો પછો વર્ગ, કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે તે સદિશોના ઘટકોના વર્ગોના સરવાળાનો વર્ગમૂળ। ક્લિયર? ખાસ, તો કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે
તે સદિશોના ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ એવી રીતે જોયું છે આકૃતિમાં. અહીંયા આકૃતિ પરથી cos θ બરાબર લખી શકાય પાસેની બાજુ છેદમાં કર્ણ, તો આની પાસેની બાજુ કઈ કહેવાશે? ax. કર્ણ કયો છે? a છે ને, કર્ણ a. અથવા લખી શકાય op છેદમાં oq. op કેટલા છે? ax. કર્ણ કેટલો છે? a. લખી શકાય a છેદમાં છે આ બાજુ આવ્યો તો અંશમાં, તો ax બરાબર a cos θ. એવી રીતે sin θ બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. આપેલ ખૂણાની સામેની બાજુ કઈ છે? QP. કર્ણ કયો છે? OQ. QP કેટલા છે? સામ સામેની બાજુ બધી સરખી હોય તો QP બરાબર AY, OQ બરાબર A. તો લખી શકાય AY બરાબર A sin θ. તો આપણે લખી શકાય AX બરાબર શું મળી ગયું? A cos θ, AY બરાબર A sin θ. મિત્રો ટૂંકમાં યાદ રાખવું હોય તો જે સદિશ જે અક્ષ સાથે ખૂણો બનાવે, જે સદિશ જે અક્ષ સાથે ખૂણો બનાવે ત્યાં હંમેશા કોણ હોય? કોસ. સામેની અક્ષમાં સાઈન. તમે બીજું આપણું એક્ઝામ્પલ ધારો કે એક્ઝામ્પલ આપું છું, ધારો કે આ ખૂણો છે થીટા, તો શું લખી શકાય અહીંયા? એ બરાબર એક્સ બરાબર એ કોસ થીટા, અને શું લખી શકાશે? AY બરાબર A sin θ. પણ ઊંધું કરી નાખું તો અહીંયા ખૂણો આપું તો શું લખી શકાય? જે બાજુ ખૂણો હોય ત્યાં કોણ બેઠું હોય? cos. સામેની અક્ષમાં sin. ઘટક કયો લખી શકાય? AX. ઘટક લખી શકાશે AY, અથવા તો આ લખી શકાય AY, આ લખી શકાય AX. તો સદિશનું રૂપાંતર કરવા માટે તમારે બે વસ્તુ ધ્યાન રાખવાની. જો સાંકળ ખેંચો છો, તમે શું કરો છો? સાંકળ ખેંચો છો. સાંકળ ખેંચો એટલે બે વસ્તુ ભેગી આવે, એક મૂલ્ય અને બીજો ખૂણો. સાંકળ ખેંચો એટલે મૂલ્ય અને ખૂણો ભેગા આવે. સાંકળ છે, ખેંચો નીચે તરફ, તો બે વસ્તુ ભેગી આવશે, મૂલ્ય અને ખૂણો. જે બાજુ ખૂણો હોય ત્યાં કોસ આવે, સામેની અક્ષમાં સાઈન આવે. યાદ આવી કંઈક સિમ્પલ? તો સાંકળ ખેંચતી વખતે તમારે મુખ્યત્વે બે મુદ્દા ધ્યાનમાં રાખવાના, મૂલ્ય અને ખૂણો ભેગા આવે, અને જે અક્ષ ઉપર ખૂણો બેઠો હોય ત્યાં કોસ ઘટક હોય, સામેની અક્ષમાં સાઈન ઘટક બેઠેલો હશે. ક્લિયર છે કે ડાઉટ આમાં નથી? ઓકે. હવે મને જો દિશા શોધવી હોય તો લખી શકાય tan θ બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, અને સામેની બાજુ લખી શકાય QP, પાસેની બાજુ લખી શકાશે OP, QP લખી શકાશે AY, OP લખી શકાશે AX. તો દિશા શોધવી હોય તો થીટા બરાબર tan આ બાજુ આવે તો tan ઇનવર્સ yam છેદમાં x yam. તો કોઈ પણ સદિશની મારે જો દિશા શોધવી હોય તો tan ઇનવર્સ yam છેદમાં x yam. ક્લિયર? તો કોઈ પણ સદિશનું તમારે વિભાજન કરવું હોય તો તમને મૂલ્ય મળી ગયું. કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે તે સદિશોના ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. દિશા શોધવી હોય તો tan ઇનવર્સ yam છેદમાં x yam. કોઈ પણ ઘટક શોધવો હોય તો જે બાજુ ખૂણો બેઠો હોય ત્યાં કોસ ઘટક આવશે, સામેની અક્ષમાં સાઈન ઘટક આવશે. અહીંયા ખૂણો x અક્ષ પર છે તો ax બરાબર a cos θ, y x માં આવશે સાઈન, તો ay બરાબર a sin θ. પણ જો ખૂણો y x માં હોય તો લખી શકાય ay બરાબર a cos θ, ax બરાબર a sin θ. મિત્રો ખાસ ધ્યાન રાખજો, જે અક્ષમાં ખૂણો બેઠો હોય ત્યાં કોસ આવે, સામેની અક્ષમાં સાઈન આવે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ભાગ છે. ક્લિયર? આ તમને જો ભાગ સમજાઈ જશે તો ચેપ્ટરના તમને દાખલા પણ તમને સરળતાથી આવડી શકે. ક્લિયર? તો આ વસ્તુ વાતચીત થઈ ગઈ, આપણા ઘટક સદિશોની વાતચીત થઈ ગઈ. હવે ઇતિ વિશેષ આગળ વાતચીત કરીએ, સદિશોના સરવાળા અને બાદબાકી. તમારે એક કરતા વધારે સદિશોનો સરવાળો કરવો હોય તો આપણે કઈ પહેલા રીત જોઈ ગયા હતા? ત્રિકોણની રીત. પહેલાના શીર્ષ ઉપર બીજાની ટેલ, બીજાના શીર્ષ ઉપર ત્રીજાની ટેલ, ત્રીજાના શીર્ષ ઉપર ચોથાની ટેલ, પાંચમાના શીર્ષ ઉપર છઠ્ઠાની ટેલ. આવા 100 સદિશ આપ્યા હોય તો તમે શું કરો?
छोप लखास सदिशोना सर्वाणा आने बाद बाकी माटे नी बेसिक रीत। तो तभी जो एक तमने 100, 200, 300 जो तमने सदिशो आपेला होय तो घणा बधा सदिशो आपेला होय तो तमे जो त्रिकोणीय रीत नो उपयोग करवा जाओ तो पहला ना शीर्ष ऊपर बीजा नी टेल, बीजा ना शीर्ष ऊपर त्रीजा नी टेल, त्रीजा नी शीर्ष ऊपर चौथा नी टेल, तमे 200 सदिश नो सरवाळो करो આવી રીતે તો તમારો ટાઈમ કન્ઝ્યુમિંગ બહુ થઈ જાય પ્લસ જગ્યા પણ કેવી જોઈ વધારે રોકવી પડે ઉપરાંત એ આલેખની રીતથી હર હંમેશ તમને મૂલ્ય દિશા લ્યો દર વખતે ગોઠવા એમાં ક્યાંક ને ક્યાંક તમને ત્રુટિ આવી શકે। એના કરતાં બીજી રીત એ છે બેઝિક રીત હું તમને કહું સદિશ એ છે સદિશ એને કેમ લખી શકાય ઘટક સ્વરૂપમાં એક્સ આઈ કેરેટ એ વાય જે કેરેટ ઝેડ અક્ષ હોય તો એ ઝેડ કે કેરેટ લાસ્ટ ટાઈમ ભેગી હતા એક્સ અક્ષ પર હોય તો એ એક્સ આઈ કેરેટ વાય અક્ષ પર હોય તો એ વાય જે કેરેટ ઝેડ અક્ષ પર હોય તો એ ઝેડ કે કેરેટ તો બધા ઘટકોનો સરવાળો મળશે સદિશ એ। હવે ટૂંકમાં લખી શકાય બી લખવું હોય તો બી એક્સ આઈ કેરેટ બી વાય જે કેરેટ બી ઝેડ કે કેરેટ તમારે બંનેનો સરવાળો જોવો હોય તો આર બરાબર એ વત્તા બી આર બરાબર એ વત્તા બી એ કેમ લખા થાય એ એક્સ આઈ કેરેટ એ વાય જે કેરેટ એ ઝેડ કે કેરેટ બી કેમ લખી શકાશે બી એક્સ આઈ કેરેટ બી વાય જે કેરેટ બી ઝેડ કે કેરેટ। હવે આઈ કેરેટ ઘટકોનો સરવાળો ભેગો કરો એક્સ અક્ષ એક્સિયમ સરવાળા ભેગા કરી નાખો લખી શકાય એક્સ આઈ કેરેટ બી એક્સ આઈ કેરેટ વાયમ વાયમ ભેગા કરો તો એ વાય જે કેરેટ બી વાય જે કેરેટ ઝેડિયમ ઝેડિયમ ભેગા કરો તો એ ઝેડ કે કેરેટ બી ઝેડ કે કેરેટ આખામાંથી કોમન શું નીકળશે અહીંયા આઈ કેરેટ બાકી બીચા એ એક્સ બી એક્સ આખામાંથી કોમન શું નીકળશે જે કેરેટ બાકી બીચા એ વાય બી વાય આખામાંથી કોમન કે કેરેટ એ ઝેડ બી ઝેડ અને નામ આપી દઈએ આપણે આર એક્સ આઈ કેરેટ આર વાય જે કેરેટ આર ઝેડ કે કેરેટ જ્યાં લખી શકાય આર એક્સ બરાબર એક્સ વત્તા બી એક્સ આર વાય બરાબર એ વાય વત્તા બી વાય આર ઝેડ બરાબર એ ઝેડ વત્તા બી ઝેડ આ બે સદિશોની રીત હતી તમને ત્રણ એપા હોત તો કેમ લખી શકાય આર બરાબર આર એક્સ આઈ કેરેટ વત્તા આર વાય જે કેરેટ વત્તા આર ઝેડ કે કેરેટ ત્રણ સદિશ છે તો ત્રણ ત્રણ સદિશ તો એક સેમ ભેગો એક્સ વત્તા બી એક્સ વત્તા સી એક્સ આઈ કેરેટ પછી એ વાય વત્તા બી વાય વત્તા સી વાય જે કેરેટ વત્તા એ ઝેડ વત્તા બી ઝેડ વત્તા સી ઝેડ કે કેરેટ ચારે બાબત તો વત્તા ડી એક્સ વત્તા ડી વાય વત્તા ડી ઝેડ આવા તમને 100 જેટલા સદિશ પણ આપ્યા હોય તો દરેકે દરેક સદિશ નો એક સેમ નો સરવાળો દરેકે દરેક સદિશ નો વાય એમ નો સરવાળો દરેકે દરેક સદિશ નો ઝેડ એમ નો સરવાળો તમે સરળતાથી તમે સરવાળો કરી શકો ક્લિયર સેમ વસ્તુ શું આવશે બાદ બાકી હોય તો જો બાદ બાકી હોય તો લખી શકાય બાદ બાકી માટે લખી શકાય આર બરાબર a માઈનસ b લખી શકાય ax i કેરેટ વત્તા bx i કેરેટ વત્તા અત્યારે હું ખાલી બે જ લઉં છું ax i કેરેટ વત્તા a y j કેરેટ માઈનસ bx i કેરેટ વત્તા by j કેરેટ
करो बाद बाकी क्रम नो गुणधर्म लागू पाड़ी दियो x घटक ने बाद बाकी x घटक साथे तो ax i के रेट माइनस bx i के रेट बत्ता ay j के रेट माइनस by j के रेट आखा माधी कॉमन i के रेट बाकी बेचा ax माइनस bx आखा माधी कॉमन j के रेट अद्वि परिमाण है तो लिखी सकाय आर एक्स आई केरेट वत्ता आर वाई जे केरेट लिखी सकाय बाद बाकी माटे जिया आर एक्स बराबर ए एक्स माइनस बी एक्स आर वाई बराबर ए वाई माइनस बी वाई तो त्रि परिमाणीय हो तो शू आवश्य अहीं जी आ जेड आवशे ए जेड माइनस बी जेड त्रण सदिश आपा हो तो ए एक्स माइनस बी एक्स माइनस सी जेड सी एक्स y m માટે ay - dy - cy z માટે az - dy - bz - cz ચાર આપા હોય તો rx બરાબર ax - bx - cx - dx ry બરાબર ay - by - cy - dy az માટે az - bz - cz - dz આ તમને કદાચ એક કરતા ઘણા બધા સદિશો આપેલા હોય તમે તેનો સરળતાથી સરવાળો બાદબાકી કરી सको जे आलेख नी रीत करता खूब ज सहेलू छे क्लियर तो आज जे वधी વાતચીત થઈ ગઈ આપણી જે સદિશોના અભ્યાસની વચ્ચે થતી શું શું જોઈ ગયા આપણે અદિશ ભૌતિક રાશિ સદિશ ભૌતિક રાશિ એના ગુણધર્મો અદિશ અને સદિશના પછી સદિશો માટે ક્રમના નિયમનું પણ પાલન થાય છે a વત્તા b કરો કે b વત્તા a કરો એમાં ક્રમના નિયમનું પાલન થાય થાય ને થાય છે પછી શૂન્ય સદિશ એકમ સદિશ સમાન સદિશો સમાંતર સદિશો પ્રતિસમાંતર સદિશો અસમાન સદિશો અસમાન સદિશ કોને કહેવાય મૂલ્ય સમાન નથી દિશા પણ સમાન નથી તો તેવા સદિશો શું કહેવાશે અસમાન સદિશ ત્યાર પછી આપણે જોઈ ગયા સદિશનું વિભાજન બે ઘટકોમાં વિભાજન ત્રણ ઘટકોમાં વિભાજન બે ઘટકોમાં વિભાજન હોય તો દ્વિપરિમાણીય સમતલ હોય ત્રિપરિમાણમાં ત્રણ ઘટકમાં વિભાજન હોય તો त्रिपरिमाणीय अवकाश होय द्विपरिमाण में x અને y યામાંક સોવતા હોય ત્રિપરિમાણ માં x y z પરિમાણ આવતા હોય મે તમને આપા વાચિત કરી હતી કોઈ પણ સદિશ ને બતાવવા માટે તમારે તે સદિશ નું મૂલ્ય અને એકમ સદિશ સાથે ગુણાકાર કરવો પડે બીજી રીત છે કોઈ પણ સદિશ ને બતાવવા માટે તેના ઘટકો ના સ્વરૂપ માં એકમ સદિશ સાથે બીજી રીત મૂલ્ય અને ખૂણો મૂલ્ય અને ખૂણો ક્લિયર તો આખો ડિપાર્ટમેન્ટ જે સદિશનો હતો એ તમારો પૂરો થાય છે હવે સદિશને આધારે આપણે ચેપ્ટર નંબર 3 માં જે બધી થિયરી જોઈ ગયા બધી થિયરી પાછી હવે રિપીટ થશે સ્થાન સ્થાનાંતર પથ લંબાઈ પછી વેગ પ્રવેગ સાપેક્ષ વેગ અચળ પ્રવેગી સમીકરણ એટલે ખાસ આવતો લેક્ચર લાસ્ટ લેક્ચરને અનુરૂપ હશે ખાસ તૈયારી કરજો ઓકે Thank you very much.